गुड मॉर्निंग स्टूडेंट्स, स्टैंडर्ड 8 गुजराती। आज आप चैप्टर नंबर 4 रविशंकर महाराज शुरू करवा जाइ रहा छे। आ पाठन साहित्य प्रकार छे जीवनचरित्र। पाठ शुरू करता पहला आपणे लेखकनो परिचय मेळवीशुं, पण ते पहला तमारे ए जाणवुं जरूरी छे कि जीवनचरित्र एटले शुं। जीवनचरित्र एटले कोईपण व्यक्तिना जीवनना कार्यनो टूंकमां परिचय। आपणे आ पाठमां रविशंकर महाराज जे एक समाजसेवक हता तेमना जीवनना कार्यो विशे जाणवानुं छे। तो मित्रों, जोईए आपणे लेखकनो परिचय। लेखकनुं नाम छे धीरूभाई परीख। तेमनो जन्म 31/8/1933 रोज थयो हतो। અને ધીરુભાઈ પરીખનું વતન છે વિરમગામ। લેખક શ્રી ધીરુભાઈ પરીખે જુદી જુદી શિક્ષણ સંસ્થાઓમાં ભાષા સાહિત્યના વિદ્વાન અધ્યાપક તરીકે પોતાની સેવાઓ આપી છે। શિક્ષણ સંસ્થા એટલે કે શાળા અને અધ્યાપક એટલે કે કોલેજોમાં, તેમણે શાળાઓમાં પણ અને કોલેજોમાં પણ પોતાનું કાર્ય કરેલું છે, સેવાઓ આપી છે। કવિતા, વિવેચન, અનુવાદ તેમજ સંપાદન એમના રસના ક્ષેત્રો છે। સાહિત્યમાં આટલા પ્રકારના સાહિત્યો પર તેમણે કામગીરી કરેલી છે। ગુજરાતના પ્રસિદ્ધ એવા કુમાર તેમજ કવિલોક જેવા પ્રતિષ્ઠિત સામાયિકના તંત્રી તરીકેની કામગીરી પણ તેમણે સંભાળી છે। સામાયિક એટલે જેને આપણે મેગેઝિન કહીએ છીએ તે। છપ્પા સંગ્રહ અંગ 25 તેમજ હાઇકુ સંગ્રહ આજ્ઞા પણ તેમના નોંધપાત્ર પ્રકાશનો છે। ગુજરાતી સાહિત્યમાં તેમનો જે છપ્પાઓનો સંગ્રહ છે અંગ 25 અને હાઇકુ સંગ્રહ છે આજ્ઞા, તે ખૂબ મહત્ત્વના છે। લેખક શ્રી ધીરુભાઈ પરીખે પ્રસ્તુત પાઠમાં રવિશંકર મહારાજના જીવન કાર્યને સુંદર રીતે વર્ણવ્યું છે। તેમણે ખૂબ સરળ શૈલીમાં આપણને રવિશંકર મહારાજના જીવન કાર્યોનો પરિચય કરાવ્યો છે। હવે આપણે જોઈશું રવિશંકર મહારાજના જીવન વિશે। સૌથી પહેલાં રવિશંકર મહારાજ, જેમનું ખરું નામ હતું રવિશંકર વ્યાસ, તેમના કાર્યોને લીધે તેમને નામ મળેલું છે મહારાજ। રવિશંકર વ્યાસ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની તેમજ સુધારક હતા, એટલે કે તેમણે ભારતની સ્વતંત્રતા માટે એક સેનાની તરીકેની કામગીરી પણ કરી છે અને સમાજ સુધારણાનું કાર્ય પણ તેમણે કરેલું છે। સમાજ ઉપયોગી અનેક કાર્યો તેમણે કર્યા છે અને આથી જ તેમને લોકોએ નામ આપેલું છે પૂજ્ય રવિશંકર મહારાજ। પૂજ્ય એટલે જેની પૂજા કરી શકીએ તેવા, એમણે એટલા સરસ કામો કર્યા છે કે લોકો તેમને પૂજનીય ગણતા હતા। હવે આપણે જોઈશું તેમનો જન્મ। રવિશંકર મહારાજનો જન્મ ખેડા જિલ્લાના રઢુ નામના ગામમાં થયો હતો અને તેમની જન્મ તારીખ હતી 25 ફેબ્રુઆરી 1884। તેમના પિતાજીનું નામ શિવરામભાઈ અને માતાનું નામ નાથીબા હતું। રવિશંકર મહારાજ જ્યારે 6ઠા ધોરણમાં હતા ત્યારે જ તેમણે પિતાજીને ખેતીના કામમાં મદદ કરવાની શરૂ કરી દીધી હતી અને આથી જ તેમણે શું કર્યું, પોતાનો અભ્યાસ 6ઠા ધોરણ પછી છોડી દીધો હતો। એટલે કે તેમનો અભ્યાસ 6ઠા ધોરણ સુધીનો છે, ત્યાર પછી તે ખેતીના વ્યવસાયમાં જોડાઈ ગયા હતા। 1920 એમના જીવનમાં એક પ્રસંગ બને છે કે તેમના પગરખા એક શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે, પગનું રક્ષણ કરનાર, એટલે જેને આપણે કહીએ છીએ ચપ્પલ, તેમના પગરખા ચોરાઈ જાય છે અને તે વાતથી તેમને ઘણું દુઃખ થાય છે અને ત્યાર પછી તેમણે ક્યારે પણ પગરખા ન પહેરવાનો પ્રતિજ્ઞા લીધી હોય છે। ત્યાર પછી તેમણે પોતાના પગરખાનો ત્યાગ કરી દીધો હોય છે। આ જીવન તે પગરખા વગર ચાલ્યા છે। તેમને ગુજરાતીમાં ઘણા બધા ઉપનામ પણ મળેલા છે, લોકોએ તેમના કાર્યોને લીધે તેમને ઘણા બધા ઉપનામથી નવાજ્યા છે, જેમ કે ગુજરાતના બીજા ગાંધી, આ એક તેમનું ઉપનામ છે। તેમને કેમ ગુજરાતના બીજા એક ગાંધીનું ઉપનામ મળેલું છે, કારણ કે તે ગાંધીજીના કાર્યોથી ખૂબ પ્રભાવિત હતા અને જે રીતે ગાંધીજીનો જીવન મંત્ર હતો સાદગી, એ જ રીતે
રવિશંકર મહારાજનું જીવન પણ ખૂબ સાદગીથી ભરેલું હતું. બીજા લોકોની સેવા કરવી તે જ તેમનો જીવન મંત્ર હતો. અને આથી જ તેમણે આજીવન એટલે જ્યાં સુધી તે જીવ્યા ત્યાં સુધી તે જમવામાં એક ટંક એટલે કે સમય, એ એક જ સમય લુખ્ખી ખીચડી ખોરાકમાં લેતા હતા. રોજ એનું એક જ ખોરાક હતો ખીચડી, અને તે પણ એક જ ટાઈમ માટે લેતા હતા. તેમની પત્નીનું નામ હતું સૂરજબા. ત્યાર પછી તેમને બીજું ઉપનામ મળેલું છે, મુઠ્ઠી ઉંચેરો માનવી. તે એવું જીવન જીવી ગયા છે કે તેમને આ ઉપનામ આપેલું છે. ત્યાર પછીનું ઉપનામ એમને મળેલું છે, કરોડપતિ ભિખારી. આ ઉપનામ તેમને કેમ મળેલું છે? કારણ કે તેમના સેવાના કાર્યોથી પ્રભાવિત થઈને લોકો તેમને કરોડો રૂપિયા અને ઘણી બધી જમીન દાનમાં આપતા હતા. પરંતુ આ દરેક વસ્તુનો ઉપયોગ તે સેવાના કાર્યોમાં કરતા હતા. તેમણે પોતે ક્યારે પણ તે વસ્તુનો ઉપયોગ પોતાના માટે કર્યો નથી. આથી તેમને ઉપનામ મળેલું કરોડપતિ ભિખારી. ત્યાર પછી તેમને ઉપનામ મળ્યું હતું મૂકસેવક. મૂકસેવક ઉપનામ તેમને એટલા માટે મળ્યું હતું, મૂક એટલે કે મૂંગા, બોલ્યા વગર, અને સેવક એટલે સેવા કરનાર. તેમણે જેટલી પણ સેવા કરી તેનો ક્યારેય પ્રચાર નથી કર્યો. તે મૂંગા મોડે સેવા કરતા રહેતા. તે કોઈને કહેતા નહીં કે હું સેવા કરું છું, આથી તું પણ મારી સાથે સેવા કર. તે મૂંગા મોડે સેવા કરતા, આથી તેમને ઉપનામ મળેલું મૂકસેવક. ત્યાર પછી આપણે જોઈશું તેમનું મૃત્યુ. તેમનું મૃત્યુ 1 જુલાઈ 1984 રોજ બોરસદ ગામે થયું હતું. 1884 થી 1984 એટલે તેમનો જીવનકાળ કેટલા વર્ષનો રહ્યો મિત્રો? 100 વર્ષ. 100 વર્ષ જેટલું લાંબુ આયુષ્ય તેમણે ભોગવ્યું, અને તે પણ લોકોની સેવામાં. આથી જ ગુજરાતી સાહિત્યમાં તેમને લેખકોએ અલગ અલગ સાહિત્યમાં તેમના જીવનનો પરિચય આપેલો છે. જેમ કે ગુજરાતી સાહિત્યના એક સાહિત્યકાર છે ઝવેરચંદ મેઘાણી. તેમણે રવિશંકર મહારાજના જીવન ઉપર એક નવલકથા લખી છે, જે ગુજરાતી સાહિત્યમાં ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે, જેનું નામ છે માણસાઈના દીવા. અને બીજા લેખક છે પન્નાલાલ પટેલ, જેના ચેપ્ટર તમે ભણી ગયા છો, પન્નાલાલ પટેલ. તેમણે પણ એક નવલકથા લખી છે જીવી જાણ્યું, જે રવિશંકર મહારાજના જીવન ઉપર આધારિત છે. 1984 જ્યારે રવિશંકર મહારાજનું મૃત્યુ થયું, ત્યારે તેમના સન્માનમાં, તેમના માનમાં ભારત સરકારે એક ટપાલ ટિકિટ બહાર પાડી હતી અને તેમને સન્માન આપ્યું હતું. રવિશંકર મહારાજ પાઠમાં તેમણે કેટલા સમાજ ઉપયોગી કાર્યો કર્યા છે, કઈ રીતે કર્યા છે, અને કેવી રીતે લોકોને સાચા માર્ગ પર લાવ્યા છે, તે વિશે આપણે હવેના વિડીયોમાં જોઈશું અને ચેપ્ટર શરૂ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ધ્યાનથી જોવાનો છે, કારણ કે MCQ ક્વેશ્ચન માટે આ બધી માહિતી ખૂબ જરૂરી છે. ધન્યવાદ.